हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल डीटी परमार गुजरात। तो विद्यार्थी मित्रों, गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा ऑगस्ट एकम मासिक कसोटीना जे प्रश्नपत्रों जे आवे छे ते ऑनलाइन वेबसाइट उपर मूकी देवामां आवेल छे। तो विद्यार्थी मित्रों, आ जे प्रश्नपत्रों होय छे एना विद्यार्थीओए जवाबो लखी अने एने जे ते विषय शिक्षक जे के होय तेने मोकलवाना होय छे। तो कई तारीख सुधी में लखी ने मोकलवाना होय छे ते पण आपणे आ विडियो लेक्चरनी अंदर आजे तमने जणाववाना छीए। तो विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 11 अंग्रेजीनुं पेपर सोल्यूशन करवाना छीए। तो चालो करीए शरूआत। तो जोईए सेक्शन ए, राइट वेधर द फॉलोइंग सेंटेन्स आर ट्रू ओर फॉल्स, એટલે કે નીચે આપેલા જે વાક્યો છે તે સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે। તો જોઈએ નંબર વન, તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ નોટ હેવ અ ડ્રેમેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી। તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે જેની ડ્રેમેટિક એટલે કે નાટ્યાત્મક જે ભવ્ય જે કહી શકાય ઇમ્પેક્ટ ઓન સોસાયટી, સમાજ ઉપર કોઈ અસર થતી નથી, આવું કંઈક કહેવા માંગે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નોટ આવશે નહીં, એટલે જે વાક્ય આપવામાં આવ્યું છે તેને આપણે શું કહીશું, તો કે આપેલ વાક્ય એ ફોલ્સ છે, એટલે કે ખોટું છે। ત્યારબાદ જોઈએ નંબર 2, ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ। તો વિદ્યાર્થી મિત્રો, 2 નંબરનું જે વાક્ય આપવામાં આવેલું છે તે ટ્રુ છે, એટલે કે સાચું વાક્ય છે। ત્યારબાદ જોઈએ નંબર 3, તો કે સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર, તો નંબર 3 જે છે એ પણ સાચું વાક્ય છે, માટે એના માટે લખીશું આપણે ટ્રુ। ત્યારબાદ આગળ જોઈએ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, તો નંબર 4ની અંદર જે શબ્દ આપવામાં આવેલો છે તેનામાં જવાબ આવશે લીવ, જે અબેન્ડન જે શબ્દ છે એનો સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ જે છે તે લીવ જવાબ આવશે। ત્યારબાદ નંબર 5ની અંદર જે શબ્દ આપવામાં આવેલો છે એક્સપ્લોર, એનો સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે સર્ચ, કયો શબ્દ છે તો કે સર્ચ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જે પ્રશ્ન આપેલો છે 6, 7 અને 8ની અંદર, એમાં તમારે ફંક્શન ઓળખી બતાવવાનું છે, જે કૌંસમાં આપેલા ફંક્શનો છે તેમાંથી જ તમારે કોઈ પણ એક ફંક્શન લખવાનું રહેશે। તો જોઈએ નંબર 6, તો કે ધો હી ઇઝ વીક હી વર્સ એન્થ્યુસિયાસ્ટિકલી, એટલે કે અહીં તમને ધો શબ્દ આપવામાં આવેલો છે, ધો શબ્દ હોય એટલે કોન્ટ્રાસ્ટ સૂચવતું વાક્ય કહી શકાય, તો કૌંસમાં આપેલા ફંક્શનો જે છે એમાં કંઈ કોન્ટ્રાસ્ટ શબ્દ આપવામાં આવેલો છે, તો કે હા, ત્યાં અહીં શબ્દ આપવામાં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો નંબર 6ની અંદર આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। ત્યારબાદ જોઈએ નંબર 7, વુડ યુ ગીવ મી યોર મોબાઈલ ફોન, તો વિદ્યાર્થી મિત્રો અહીં વુડ દ્વારા વિનંતી દર્શાવવામાં આવેલ છે, તો વિનંતી દર્શાવતું કોઈ ઓપ્શન કૌંસની અંદર આપવામાં આવેલો છે, તો કે હા, રિક્વેસ્ટ શબ્દ આપવામાં આવેલો છે, એટલે કે ફંક્શન જે 7 નંબરનું જે કહી શકાય એમાં આવશે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ। ત્યારબાદ જોઈએ નંબર 8, તો કે આઈધર રૂહી ઓર જુહી વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ, તો અહીં આઈધર ઓર શબ્દ આપવામાં આવેલ છે, ને આઈધર ઓર એટલે બેમાંથી એક, એટલે કે અહીં વિકલ્પ સૂચવવાની વાત છે, ને વિકલ્પ સૂચવવાની વાત હોય તો અહીં ફંક્શન જે આપેલા છે કૌંસની અંદર એમાંથી જવાબ આવશે ઓલ્ટરનેટિવ ચોઈસ, એટલે કે સોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસ। તો આ પ્રમાણે તમે જવાબ તમે લખી શકો છો, જે ધોરણ 12ની અંદર પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય, એટલે તમે અત્યારથી તેનો વધારે મહાવરો કરશો તો ધોરણ 12ની અંદર પણ તમારે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં। ત્યારબાદ આગળ જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ, નંબર 9, સીમા સેડ વાય હેવ યુ સ્ટાર્ટેડ યોગા, તો અહીં એનો રિસ્પોન્સ જે છે એ આપણે આપેલ 4 વિકલ્પોમાંથી શોધી કાઢવાનો છે, અને આપેલ જે 4 વિકલ્પ છે એમાં કૌંસમાં શબ્દ આપેલો છે એક સ્વિંગ પર્પસ, એટલે કે હેતુ સૂચવતું જે કંઈ પણ વાક્ય હોય એવો જ જવાબ લખવાનો થશે। તો હેતુ સૂચવવા માટે શોધ્યાટ શબ્દ આવી શકે, બરાબર, તો અહીં શોધ્યાટવાળું વાક્ય જે કહી શકાય એ ઓપ્શન 3ની અંદર આપવામાં આવેલ છે, તો કે આઈ હેવ સ્ટાર્ટેડ યોગા શોધ્યાટ આઈ કેન ઇમ્પ્રુવ માય હેલ્થ, તો જવાબ આવશે સી। ત્યારબાદ નંબર 10 જોઈએ, તો કે રીટા શેડ ડી લીના અટેન્ડ અવર એન્યુઅલ ફંક્શન કરીના,
હવે કરીના જવાબ જે આપશે તે સોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનથી જવાબ એને આપવાનો છે. અને કોન્ટ્રાસ્ટ એટલે ધો ઓલધો ઇવન ધો વગેરે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો થતો હોય. તો અહીં ઓપ્શનની અંદર કોઈ એવો શબ્દ આપવામાં આવેલો છે તો કે હા નંબર જે સોરી ઓપ્શન બી જે આપવામાં આવેલો છે એમાં વાક્ય છે ધોવાળું. તો ધો લીના વોઝ સિરિયસલી ઇલ, સી અટેન્ડિડ ધ એન્યુઅલ ફંક્શન. તો જે પ્રશ્ન નંબર 10 આપવામાં આવેલો છે એની અંદર જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝિસ એઝ આન્સર. તો અહીં લીટી કરેલો ભાગ જે છે કંઈ પણ છે તે જવાબ તરીકે આવે એવા આપેલ ચાર વિકલ્પોમાંથી પ્રશ્ન શોધી કાઢવાનો છે. જોઈએ નંબર 11, તો કે અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો અહીં અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો એને નિર્ણય કર્યો. તો હાઉ ડીડ અરુણિમા ક્લાઇમ્બ, તો કેવી રીતના, વોટ એટલે શું, વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, અરુણિમાએ શું નિર્ણય કર્યો, તો કે ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. તો અહીં જવાબ તરીકે આવશે ઓપ્શન બી. જ્યારે વેન એટલે ક્યારે થાય, વાય એટલે શા માટે થાય એ જવાબ લખી શકાય નહીં. તો નંબર પ્રશ્ન નંબર જે 11 છે એની અંદર જવાબ લખવાનો થશે બી, એટલે કે વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, તો કે જવાબ મળશે ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ જોઈએ નંબર 12, સનફ્લાવર ટ્રેક્સ ધ સન. તો કે સનફ્લાવર નામનો જે પ્રોજેક્ટ હતો તે સૂર્યને ટ્રેક્સ કરે છે. તો વોટ ઇઝ સનફ્લાવર, તો એનો કંઈ જવાબ મળતો નથી. વેર ઇઝ ધ સન, એનો પણ જવાબ અહીં જે અંડરલાઇન કરેલો ભાગ છે જવાબ મળતો નથી. ત્યારબાદ ઓપ્શન સી, વોટ ડઝ સનફ્લાવર ટ્રેક, તો કે સનફ્લાવર શું ટ્રેક કરે છે, તો કે સૂર્યને ટ્રેક કરે છે. તો અહીં પ્રશ્ન નંબર 12 જે છે એનો જવાબ આવશે આપેલ વિકલ્પોમાંથી સી જવાબ લખવાનો થશે, એટલે કે વોટ ડઝ સનફ્લાવર ટ્રેક. આ રીતનો જવાબ એમાં લખી શકાય. આ પ્રશ્ન તમે પૂછશો એટલે તમને જવાબ જે મળશે તે અંડરલાઇન કરેલો ભાગ જે છે એ તમને જવાબ પ્રાપ્ત થશે. જોઈએ ત્યારબાદ આગળ, તો કે સેક્શન બીની વાત કરીએ. સેક્શન બીની અંદર તમને પ્રશ્નો આપવામાં આવેલા છે, જે પેરેગ્રાફવાળા પ્રશ્નો છે, પરિચ્છેદવાળા પ્રશ્નો પણ એને કહી શકાય. તો કે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલા પરિચ્છેદને વાંચન કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો તમે વિદ્યાર્થી મિત્રો પરિચ્છેદનું પૂરેપૂરું વાંચન તમે તમારી રીતે કરી લેજો. જોઈએ પ્રશ્ન નંબર 13 અને 14, તો કે વેર ડીડ પ્રણવ ગેટ હિસ બીઈ ડિગ્રી, તો કે પ્રણવે તેની બીઈ ડિગ્રી ક્યાંથી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે પ્રણવ ગોટ. અહીં ડીડથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે એટલે ગેટનું થઈ જશે ગોટ. તો કે પ્રણવ ગોટ હિઝ બી ડિગ્રી ક્યાંથી મેળવેલી છે, તો એ જે લીટી પહેલી જે લીટી આપવામાં આવેલી છે ત્યાં તેનો જવાબ આપવા મળશે, જેમ કે નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. તો પ્રણવ ગોટ હિઝ બી ડિગ્રી ફ્રોમ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 14, તો કે ફ્રોમ વુમ ડીડ પ્રણવ ગેટ એવોર્ડ, એટલે કે પ્રણવને કોની પાસેથી એવોર્ડ મળ્યો હતો. તો એનો જવાબ કંઈક આવો છે, જે એપીજે અબ્દુલ કલામ જે છે છેલ્લી લીટીની અંદર એનો જવાબ આપવામાં આવેલો છે, એન્ડ પ્રેસિડન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. પણ આપણે એવી રીતના જવાબ લખી શકાય નહીં, આપણે જેવી રીતના પ્રશ્ન પૂછેલો હોય એ પ્રમાણે જ એનો જવાબ લખવાનો થશે. તો ફ્રોમ વુમ એટલે કે કોની પાસેથી ડીડ પ્રણવ ગેટ એવોર્ડ, તો જે સબ્જેક્ટથી શરૂઆત કરીએ તો કે પ્રણવ, ત્યારબાદ ડીડ અને ગેટ છે તો ડીડ નીકળી જશે, ગેટનું થઈ જશે ગોટ. તો કે પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ ફોર્મર પ્રેસિડેન્ટ, એટલે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જે ન લખો તો પણ ચાલશે કારણ કે પરિચ્છેદની અંદર કંઈ માહિતી આપવામાં આવેલી નથી. તો કે પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ પ્રમાણેનો જવાબ લખવાનો થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, તો કે ક્વેશ્ચન નંબર 15, વિચ મટીરિયલ્સ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક અ પ્રોડક્ટ. તો એનો જવાબ નીચે આપવામાં આવેલો છે, તો કે ધ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. ક્યાં જવાબ આપેલો છે પરિચ્છેદની અંદર, તો જુઓ અહીં આપવામાં આવેલો છે યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. પણ એને આપણે જેવો પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે એની ગોઠવણી કરવાની થશે, તો કે ધ ઇન્ડસ્ટ્રી, હવે ડઝ અને યુઝ આપેલું છે, ડઝ નીકળી જશે, યુઝને એસ પ્રત્યે લગાડવાનું થશે, તો કે ધ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ટુ મેક અ પ્રોડક્ટ. આ પ્રમાણેનો જવાબ લખવાનો થશે. ત્યારબાદ જોઈએ નંબર 16, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ, તો કે ઓટોફેબનું પૂરું નામ શું
છે તો એનો જવાબ તમને પહેલી જ લીટીની અંદર આપવા મળે છે ઓટોમેટિક ફેબ્રિકેશન પણ એટલો જ જવાબ માત્ર લખી શકાય નહીં એને પૂરા વાક્યની અંદર જવાબની ગોઠવણી કરવી પડે જેમ કે ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ ઇઝ ઓટોમેટિક ફેબ્રિકેશન આ પ્રમાણેનો જવાબ લખવાનો થશે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ નંબર 17 and 18 ક્વેશ્ચન નંબર 17 and 18 વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ એટલે કે પ્રણવ ક્યાંનો છે ક્યાંનો રહેવાસી છે એનું મૂળ વતન ક્યાંનું ક્યાં છે તો કે વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ તો પહેલી જ લીટીની અંદર જવાબ આપવા મળે છે અ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત તો જવાબ કે આ પ્રમાણે લખાય છે તો કે પ્રણવ બિલોંગ્સ ટુ ડઝ આપેલું છે બિલોંગ આપેલું છે ડઝ નીકળી જશે બિલોંગ ને એસ પ્રત્યે લાગશે પ્રણવ બિલોંગ્સ ટુ પાલનપુર નોર્થ ગુજરાત ત્યારબાદ જોઈએ નંબર 18 વોટ આર ધ ફંક્શન્સ ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર તો એનો જવાબ જે છે એ તમને ત્રીજી લીટીની અંદર આપવામાં આવેલો છે ધેટ લેટ્સ યુ ચેક મેસેજ વિથ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઈલ પણ એનો જવાબ જે છે એ આપણે કંઈક વ્યવસ્થિત ગોઠવણી કરીને લખવો પડે જેમ કે ધ ફંક્શન ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર આર ગીવન બિલો એટલે કે એના જે કાંઈ પણ ફંક્શન છે એ નીચે આપવામાં આવેલા છે ત્યારબાદ નંબર 1 થ્રો ધીસ વોચ એટલે કે આ ઘડિયાળ દ્વારા શું થાય છે વી કેન ચેક મેસેજીસ વિથ ગ્લાસ તો અહીં જે આ લીટી આપવામાં આવેલી છે એની આપણે ગોઠવણી કરેલી છે ત્યારબાદ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઈલ તો એની ગોઠવણી કરી નંબર 2માં વી કેન ઓલ્સો મેક કન્વર્ઝેશન 007 સ્ટાઈલ આ પ્રમાણેનો જવાબ લખી શકાય ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે સેક્શન સી આપવામાં આવેલો છે સેક્શન સીની અંદર સ્ટાન્જા આપેલ છે જે સ્ટાન્જા જે કંઈ પણ છે એના આપણો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે તો જોઈએ ક્વેશ્ચન નંબર 19 તો કે ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન ફ્રોમ વેર ધ મશીન્સ ટેકર તો એનો જવાબ છે ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન આ પ્રમાણે પહેલી જ લીટીની અંદર જવાબ આપવામાં આવેલ છે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન પણ આપણે જવાબ જે છે ગોઠવણી કરવી પડે પ્રશ્ન પ્રમાણે ગોઠવણી કરવાની થાય તો કે ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન ત્યારબાદ જો ક્વેશ્ચન નંબર 20 વોટ વેર ડન ટુ ડિઝાઇન અ મશીન તો કે એક યંત્રની રચના કરવા માટે શું કરવામાં આવ્યું હતું તો કે ધ મશીન્સ વેર મેલ્ટેડ અહીં બીજી લીટીની અંદર જવાબ આવશે મેલ્ટેડ ઇન ધ ફર્નિશ એન્ડ ધ પીટ વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન તો જવાબની ગોઠવણી કે આ પ્રમાણે થશે ધ મશીન્સ વેર મેલ્ટેડ ઇન ધ ફર્નિશ એન્ડ ધ પીટ ધેન ધે વેર કાસ્ટ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન ધેમ ત્યારબાદ જોઈએ નંબર 21 ગીવ ટુ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા તો કોઈ પણ બે રાઇમિંગ વર્ડ્સ સ્ટાન્ઝામાંથી પંક્તિમાંથી શોધી કાઢવાના છે તો લયબદ્ધતા ધરાવતા શબ્દો જેમ કે માઇન ડિઝાઇન પીટ ફિટ તો આને રાઇમિંગ વર્ડ્સ કહી શકાય તો નંબર 1 માઇન ડિઝાઇન ત્યારબાદ નંબર 2 પીટ એન્ડ ફિટ આ પ્રમાણે જવાબો તમે લખી શકો છો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જો તમે મારી ચેનલની અંદર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ તો એમની અંદર તમને એક પરિચ્છેદ આપવામાં આવેલો છે નીચે ચાર પ્રશ્નો આપેલા છે જે ચાર પ્રશ્નોના જવાબ જે કંઈ પણ છે તે તમારે પરિચ્છેદની અંદર જોઈને જવાબો લખવાના હોય છે તો ક્વેશ્ચન નંબર 22 હાઉ વેર ધ સ્નેક્સ વોટ ડીડ ધે ડૂ તો એનો જવાબ જે કંઈ પણ છે તે પહેલી જ લીટીની અંદર અહીં આપવામાં આવેલ છે જે બેઠે બેઠો જવાબ તમે લખી શકો છો એમાં કોઈ જ ફેરફાર કરવાની આવશ્યકતા રહેતી નથી જોકે મેં વચ્ચે જે એન્ડ આપવામાં આવેલું છે એને મેં દૂર કરી દીધેલું છે તો જોઈએ એનો આન્સર 22 ધ સ્નેક્સ વેર ઇન્ડિજન્ટ ધે બીટ ધ ફ્લેમિંગોસ એટલે કે વોટ ડીડ ધે ડૂ તો એનો જવાબ આ છે ધે બીટ ધ ફ્લેમિંગોસ હાઉ વેર ધ સ્નેક્સ તો એનો જવાબ આ છે ધ સ્નેક્સ વેર ઇન્ડિજન્ટ એટલે બંને પ્રશ્નોના જવાબ બે વાક્યની અંદર અહીં થયા કહી શકાય ત્યારબાદ જોઈએ નંબર 23
वेर डीड फ्लेमिंगो गो आफ्टर स्नेक्स बाइट। तो यह जवाब कहीं आ प्रमाण थे, फ्लेमिंगो वाइन टू द लेक आफ्टर स्नेक्स बाइट। तो यह जवाब तुम बीजी लीटी अंदर आप रेन टू द लेक, यो जवाब आप रीतना गोठवणी कर सकी छे। त्यारबाद जुए नंबर 24, वाई डू द फ्लेमिंगोस नॉट गो आउट ऑफ द लेक। तो यह जवाब कहीं आ प्रमाण थे, तो कि द फ्लेमिंगोस डू नॉट गो आउट ऑफ द लेक बिकॉज ओनली द वॉटर कैन काम द पेन कोस्ट बाय द बाइट्स, कोस्ट बाय द बाइट्स। तो यह जवाब तमने अँ आप सींस धेट डे दे डोंट गो आउट ऑफ द लेक बिकॉज ओनली द वॉटर कैन काम द पेन कोस्ट बाय द बाइट्स। जी रीते प्रश्न पूछेलो ए प्रमाण यनी आपणे जवाबनी गोठवणी करवानी थशे। त्यारबाद जुए नंबर 25, वॉट डज द साइंस अबाउट यंग फ्लेमिंगो। तो द साइंस सेज अबाउट यंग फ्लेमिंगो धेट धे हेच विथ ग्रे फेदर्स। तो यह जवाब तमने अँ बीजा फकरा अंदर पेलेटनी अंदर आप यंग फ्लेमिंगोस हेच विथ ग्रे फेदर्स। तो आ प्रमाण जवाब ए 25मा प्रश्नों थे। तो विद्यार्थी मित्रों हूँ आशा राखू छू कि तमने पूरेपूरु 25 से 25 मार्कन तमने प्रश्नपत्र तमने समझाई गयू हे। तो विद्यार्थी मित्रों आज प्रश्नपत्रना जवाबों से तमारे शाला कक्षाए 5 सप्टेम्बर सुधी में लखी तमारे पहुँचता करवाना छे। तो विद्यार्थी मित्रों आज मारो वीडियो जो तमने पसंद आव्यो हो तो लाइक करजो अने वधुमां वधु विद्यार्थी सुधी तेने शेर करजो अने हाँ सब्सक्राइब करवानुं भूलशो नहीं अने बाजू में रहेला बेल आइकन ने पण प्रेस करजो जेथी करीने आवनारा वीडियोना नोटिफिकेशन तमने सौथी प्रथम मळता रहे।